नमस्ते विद्यार्थी मित्रों, प्रणव सेवा સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં પહેલા સમજૂતીનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 7.2 નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સમજૂતી વિશે અભ્યાસ કરીએ. તો અહીં સમજૂતીમાં શું આપ્યું છે એ જોઈ લઈએ કે સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંક દર્શાવી શકીએ છીએ, બરાબર. સંખ્યા રેખા તમે આગળ પણ શીખી ગયા છો, તો એના પર તમે અપૂર્ણાંક પણ દર્શાવી શકો છો. ત્યાર પછી છે સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવવા માટે 0 થી 1 વચ્ચે આપેલા અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે, બરાબર. શું કરવાનું આવે છે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો? સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવવા માટે 0 થી 1 વચ્ચે આપેલા અપૂર્ણાંકના છેદ, બરાબર, 0 થી 1 વચ્ચે શું આપેલા અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવા પડે, બરાબર. અને ત્યાર પછી છે આપણને અહીં આગળ શુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય, મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ આપી દીધા છે, બરાબર. તો જો આપણે શુદ્ધ અપૂર્ણાંક વિશે આપણે આગળની સમજૂતીમાં અભ્યાસ કરી ચૂક્યા હતા કે અહીં ગણીને ઉદાહરણ આપી દીધા છે, 1/2, બરાબર. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું કે જેનો અંશ નાનો અને છેદ મોટો એટલે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો જે આગળ 1/2, 1/3 અને 2/5 આ બધા શું છે? શુદ્ધ અપૂર્ણાંક છે. ત્યાર પછી અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું કે અંશ મોટો અને છેદ નાનો હોવો જોઈએ. 7/3, 9/2, 11/4 આ બધા શું છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. અને ત્યાર પછી શીખવાનું છે મિશ્ર અપૂર્ણાંકો, બરાબર. મિશ્ર અપૂર્ણાંક એટલે કેવી રીતે લખાય? 2/3/4, બરાબર. કેવી રીતે વંચાશે? 2/3/4, 3/1/2 અને 5/2/3 આ બધા શું છે? મિશ્ર અપૂર્ણાંકો છે. જો આગળ જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત, સમજૂતીમાં આપેલું છે કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા ઓછી હોય છે, બરાબર. શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેવી હોય છે? 1 કરતા ઓછી હોય છે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેવી હોય છે? 1 કરતા વધારે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા ઓછી અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા વધારે હોય છે. જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય, બરાબર, જે અપૂર્ણાંક અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે? 1. અંશ અને છેદ કેવા સરખા હોય તો અપૂર્ણાંકની કિંમત 1 બને છે. પછી અશુદ્ધ અપૂર્ણાંકના અંશને ભાજ્ય અને છેદને ભાજક તરીકે લઈ ભાગાકાર કરતા ભાગફળ, શેષ અને ભાજક દ્વારા શું બને છે? મિશ્ર સંખ્યા મળે છે, બરાબર. મિશ્ર અપૂર્ણાંક વિશે જોયું ને આપણે, તેના માટે શું કહેવાય છે કે અશુદ્ધ અપૂર્ણાંકના અંશને, બરાબર, અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય તેના અંશને ભાજ્ય અને છેદને ભાજક તરીકે લે, બરાબર. અંશને શું ભાજ્ય અને છેદને ભાજક તરીકે લે ભાગાકાર કરવામાં આવે તો ભાગફળ, શેષ અને ભાજક દ્વારા શું બને છે? મિશ્ર સંખ્યા બને છે. મિશ્ર અપૂર્ણાંકને આ રીતે કઈ લખવામાં આવે છે કે ભાગફળ અહીંયા ઘડી એને અપૂર્ણાંકમાં લખવામાં આવે છે અને શેષ અને ભાજક એટલે કે અંશ અને છેદમાં લખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે? તો જે ભાજક છે તેને શાના સાથે? ભાગફળ સાથે ગુણવામાં આવે છે, બરાબર. તો જેને આગળ કીધું છે કે ભાગફળ ગુણ્યા ભાજક, બરાબર, વત્તા શેષ. એટલે ભાજક છે તેને ભાગફળ સાથે ગુણો વત્તા શેષ કરો અને છેદમાં ભાજક લખો. અહીં લખી દીધું ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ આખાના છેદમાં શું આવશે? ભાજક આવશે. આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ છીએ. ત્યાર પછી છે સ્વાધ્યાય 7.2. સ્વાધ્યાય 7.2 પહેલો દાખલો છે કે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવવાના છે, બરાબર. સંખ્યા રેખા દોરવાની છે અને તેના પર બિંદુઓ દર્શાવવાના છે. તો બિંદુઓ આપી દીધા છે 1/2, 1/4, 3/4 અને 4/4. હવે 1/2, 2/4 લાવા અંશ અને છેદને 2 વડે ગુણીએ, બરાબર. શું કરવું પડે? તો કે 1/2 આપેલા છે એના છેદમાં 4 લાવવા માટે અંશ અને છેદને શું કરવું પડે? 2 વડે ગુણવા પડે, જેથી શું થશે? અંશ 4 થઈ જાય. અહીં આપેલા અપૂર્ણાંકો કયા કયા છે? 1/2, 1/4, 3/4 અને 4/4. એટલે બધાના આપણે છેદ કેવા કરવા પડે? પહેલા સરખા કરવા પડે ને. તો 1/2 છેદ ઉપર 2 અને નીચે 2 વડે ગુણ્યું તો 2/4 આવી ગયા. તો જો અહીંયા ગાડી 4 કેવા થઈ ગયા? સરખા થઈ ગયા છેદ. એટલે હવે શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની છે. ત્યારબાદ સંખ્યા રેખા પર 0 અને 1 બે બિંદુઓ લઈ તેમની વચ્ચેના ભાગના 4 સરખા ભાગ પાડવાના છે, બરાબર. આપણે સમજૂતીમાં જોઈએ શું કરવું પડે? સરખા ભાગ પાડવા પડે 0 અને 1ની વચ્ચે છેદ જેટલા, કારણ કે આપણે દર્શાવવાના બધા અપૂર્ણાંકોના છેદ કેવા છે? 4 છે. પહેલા તો શું કરી દેવાના? બધાના છેદ સરખા કરી દેવાના.
ત્યારબાદ છેદ જેટલા હોય એટલે ઝીરોની વચ્ચે એટલા ભાગ પાડી દેવાના. દરેક ભાગ એકના છેદમાં ચારનો ગુણક હોવાથી પહેલો ભાગ એકના છેદમાં ચાર, બીજો ભાગ બેના છેદમાં ચાર, ત્રીજો ભાગ ત્રણના છેદમાં ચાર અને ચોથો ભાગ ચારના છેદમાં ચાર તરીકે દર્શાવાય છે. તો જો અહીંયા આગળ આપણે સંખ્યા રેખા દોરેલી છે ને વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે સંખ્યા રેખા દર્શાવી દીધો છે કે આ ઝીરો છે અને અહીંયા આગળ આ શું છે, એક છે, બરાબર. તેની વચ્ચે ચાર ભાગ પાડી દીધા, એક બે ત્રણ અને ચાર. તો પહેલું એકના છેદમાં ચાર, બેના છેદમાં ચાર, ત્રણના છેદમાં ચાર અને ચારના છેદમાં ચાર. ચારના છેદમાં ચાર એટલે કેટલા થઈ ગયા, એક થઈ ગયા. તો આ રીતે આપણે અહીંયા આગળ સંખ્યા રેખા પર આ બધા અપૂર્ણાંકોને દર્શાવી શકીએ છીએ, જેમાં બિંદુ એ એકના છેદમાં ચાર છે, બિંદુ બી બેના છેદમાં ચાર, બિંદુ સી ત્રણના છેદમાં ચાર અને બિંદુ ડી ચારના છેદમાં ચાર એટલે કે એક થાય છે, બરાબર. ત્યાર પછી અંદર બીજું આપેલું છે, કેટલા આપ્યા છે અહીંયા આગળ, એકના છેદમાં આઠ, બેના છેદમાં આઠ, ત્રણના છેદમાં આઠ અને સાતના છેદમાં આઠ. એ રીતે અહીંયા આગળ આપણા અપૂર્ણાંકો આપેલા છે. એટલે સૌ પ્રથમ શું કરવાનું, સંખ્યા રેખા દોરવાની છે, ત્યાર પછી એના ઉપર ઝીરો અને એક બે બિંદુઓ લઈ તેમની વચ્ચે કેટલા આઠ આપેલા છે ને બધાના છેદમાં, એટલે કેટલા આઠ સરખા ભાગ પાડવાના છે, બરાબર. કેમ કે બધા અપૂર્ણાંકનો છેદ કેટલો છે, આઠ છે. હવે દરેકના ભાગને એકના છેદમાં આઠ ગુણક હોવાથી પહેલો ભાગ એકના છેદમાં આઠ, બીજો ભાગ બેના છેદમાં આઠ, ત્રીજો ભાગ ત્રણના છેદમાં આઠ અને સાતમો ભાગ સાતના છેદમાં આઠ દર્શાવાય છે, બરાબર. એટલે જો અહીંયા આગળ આપણે આ સંખ્યા રેખા દર્શાવી દીધી છે, તો ઝીરો અને એકની વચ્ચે અહીંયા આગળ એક આવે ને, એકની વચ્ચે કેટલા આઠ ભાગ પાડી દીધા આપણે, કયા એકના છેદમાં આઠ દર્શાવવાના છે તો અહીંયા દર્શાવી દીધા, બેના છેદમાં આઠ દર્શાવવાના તો આ દર્શાવી દીધા, ત્રણના છેદમાં આઠ તો આ દર્શાવી દીધા અને જોયા તો જોવા જઈએ છે તો છેલ્લે અહીંયા સાતના છેદમાં આઠ આ રીતે ડી આ આવી જાય છે. તો જે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું હતું ને તે આપણે દર્શાવી દઈશું, દર્શાવી દીધું, જેમાં બિંદુ એ એકના છેદમાં આઠ છે, બિંદુ બી બેના છેદમાં આઠ છે, બિંદુ સી ત્રણના છેદમાં આઠ છે અને બિંદુ ડી સાતના છેદમાં આઠ દર્શાવે છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે સીમાં શું આપ્યું છે, બેના છેદમાં પાંચ, ત્રણના છેદમાં પાંચ, આઠના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ. એ રીતે અહીંયા આગળ આપણે દર્શાવી દીધું છે. પણ જો આઠના છેદમાં પાંચ એક કેવો છે, એકથી મોટો છે, બરાબર. એટલે આઠના છેદમાં પાંચ એક એટલે કે એક પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ પરથી સમજાય છે. એટલે કે આઠના છેદમાં પાંચ એ શું છે, એક અને બેની વચ્ચે મળે છે, બરાબર. કેવો છે, મોટો છે ને એક કરતા, એટલે એકને બેની વચ્ચે મળશે. તેથી ઝીરોથી એક તથા એકથી બે વચ્ચેના ભાગના પાંચ સરખા ભાગ કરવા પડે, બરાબર. એટલે એક ઝીરોથી એક સુધી કરતા હતા, હવે એકથી બે સુધી પણ આપણે કરવા પડે, બરાબર. એટલે જો સંખ્યા રેખા રીતે આપણે દર્શાવી દીધી તો એકથી ઝીરોથી એક વચ્ચે પાંચ સરખા ભાગ કરી દીધા, એટલે આ જો એક બે ત્રણ ચાર અને પાંચ સરખા ભાગ કરી દીધા, બરાબર. ત્યાર પછી એકથી બેની વચ્ચે પણ આ સરખા ભાગ કરી દીધા. હવે આપણે દર્શાવી દીધું કે ઝીરો પછી એકના છેદમાં પાંચ, બેના છેદમાં પાંચ, ત્રણના છેદમાં પાંચ, ચારના છેદમાં પાંચ, પછી એક આવે, પાંચના છેદમાં પાંચ કરો એટલે ચાર દર્શાવી દીધું. એટલે બિંદુ એ ક્યાં છે, તો કે બેના છેદમાં પાંચ બિંદુ એ છે, બી કયું બિંદુ છે, ત્રણના છેદમાં પાંચ, સી કયું છે, ચારના છેદમાં પાંચ અને ડી કયું છે, આઠના છેદમાં પાંચ. એ રીતે અહીં સંખ્યા રેખા પર આપણે દર્શાવી દીધું છે, બરાબર. ત્યાર પછી દાખલા નંબર બે આપ્યો છે કે નીચે આપેલા ને મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે. એટલે જે અપૂર્ણાંક આપેલા છે એને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે. વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, આ ખૂબ જ ઉપયોગી છે. તો મિશ્ર અપૂર્ણાંક ફેરવા માટે અશુદ્ધ અપૂર્ણાંકના છેદને અંશ વડે ભાગીશું, બરાબર. શું કરીશું, અંશને છેદ વડે ભાગવા પડે. તો મિશ્ર અપૂર્ણાંકને આ રીતે કંઈક સૂત્ર બનશે, ભાગફળ પછી શેષ અને છેદમાં ભાજક. તો જો શું કરવાનું છે, આ રહ્યું આપણું મિશ્ર અપૂર્ણાંકનો અંશ અને એને છેદ વડે ભાગીશું. તો ત્રણ અહીંયા આગળ છ લખેલા, ત્રણ છ કેટલા થશે, અઢાર થશે. વીસમાંથી અઢાર જાય તો કેટલા બચ્યા, બે બચ્યા, બરાબર. તો હવે જો આ છ છે ને ક્યાં લખાશે, અહીંયા પૂર્ણાંકમાં લખાશે અને આ બે અંશમાં જશે અને ત્રણ ક્યાં જશે, છેદમાં. એટલે કેટલા લખાશે, છ પૂર્ણાંક બે તૃતીયાંશ. આ રીતે આપણે અહીંયા લખી શકીએ. જે ભાગફળ મળ્યું તે અહીંયા આગળ લખાશે, ભાજક છે તો અહીંયા આગળ લખાશે, શેષ વધ્યો તો અહીંયા આગળ ને ભાજક જે છે તો અહીંયા આગળ. જે આપણે સૂત્ર જોયું ને આ શું મળ્યું કહેવાશે, ત્રણ છ અઢાર, લાખ શું કહેવાશે, આપણો ભાગફળ કહેવાશે. આ શું કહેવાશે, શેષ અને આ શું કહેવાશે, ભાજક. એટલે ભાગફળ ત્યાર પછી શેષના છેદમાં ભાજક એટલે શું કહેવાશે, વીસના છેદમાં ત્રણ ને છ પૂર્ણાંક બે તૃત્યાંશ, છ પૂર્ણાંક બે તૃત્યાંશ એનો મિશ્ર અપૂર્ણાંક થયો. એવી રીતે અગિયારના છેદમાં પાંચ આપેલા છે તો અંશને આપણે અંદર લખી દીધા, ભજ્ય તરીકે પાંચ ભાજક. તો પાંચ દૂ દસ, બરાબર, શેષ વધ્યો એક. તો આ ભાગફળ ક્યાં આવશે, અહીંયા આગળ વચ્ચે આવશે, ત્યાર પછી શેષના છેદમાં
ભાજક બરાબર, એટલે બે પૂર્ણાંક એક, બે પૂર્ણાંક એક પંચમાંશ કહેવાશે બરાબર. ત્યાર પછી સત્તરના છેદમાં સાત આપેલા છે બરાબર, તો સત્તર જે ભાજ્ય છે વચ્ચે લખાશે, સાત ભાજક તરીકે રહેશે, એટલે સાત દૂ ચૌદ થશે, તો શેષ કેટલો વધે છે ત્રણ, તો આ ભાગફળ લખાશે પૂર્ણાંકમાં. ત્યાર પછી ત્રણ અંશમાં અને સાત છેદમાં, એટલે ત્રણ સત્તમાંશ થશે, એટલે બે પૂર્ણાંક ત્રણ સત્તમાંશ થશે બરાબર. ત્યાર પછી ડી આપેલું છે કે અઠ્ઠાવીસના છેદમાં પાંચ આપેલા છે, કેટલા આપેલા છે અઠ્ઠાવીસના છેદમાં પાંચ, તો અઠ્ઠાવીસ ક્યાં લખાશે, અંદર લખાશે ભાજ્ય તરીકે, પાંચ ભાજક પાંચું પાંચું પચીસ, અઠ્ઠાવીસ માંથી પાંચ જાય તો કેટલા બચ્યા, ત્રણ બચ્યા, એટલે આ શું કહેવાશે ભાગફળ લખાશે વચ્ચે. ત્યાર પછી અંશમાં ત્રણ લખાશે અને છેદમાં પાંચ, એટલે પાંચ પૂર્ણાંક ત્રણ પંચમાંશ થાય બરાબર. વિદ્યાર્થી મિત્રો, મિશ્ર પૂર્ણાંકો ફેરવાનું તમને સમજ પડી. હજુ અંદર એક આપેલું છે ઓગણીસ ના છેદમાં છ છે, તો ઓગણીસ વચ્ચે ભાજ્ય તરીકે, છ ભાજક તરીકે, છ તાલી અઢાર થશે, ઓગણીસ માંથી અઢાર જાય તો એક બચ્યા, આ ભાગફળ ત્રણ લખાશે, શેષ એક વધ્યો અને છેદમાં છ શું લખાશે, છેદમાં લખાશે બરાબર. તેવી રીતે બીજું આપ્યું છે પાંત્રીસ ના છેદમાં નવ આપ્યા છે, પાંત્રીસ ભાજ્ય તરીકે અંદર જશે, ભાજક નવ થશે, એટલે નવ તાલી સત્યાવીસ, તો પાંત્રીસ માંથી સત્યાવીસ જાય તો આઠ બચ્યા. હવે આ શું થયું ભાગફળ થયું, એટલે અહીંયા વચ્ચે લખાશે પૂર્ણાંકમાં આઠ અંશમાં જશે ને નવ છેદમાં જશે, એટલે ત્રણ પૂર્ણાંક આઠ નવમાંશ થશે બરાબર. ત્યાર પછી દાખલા નંબર ત્રણ આપ્યો છે કે નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે બરાબર. નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવવામાં છે, એટલે મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીશું, તો કે અશુદ્ધ અપૂર્ણાંક માટે શું કરવાનું, તો પૂર્ણાંક ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ આપેલો છે બરાબર. તો જોઈએ આપણે પહેલો દાખલો શું આપ્યું છે, પહેલા દાખલામાં કે સાત પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ, તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, સાત પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આપે ને, તો આ છેદ ને અહીંયા ઉપર સાત સાથે ગુણી નાખવાનું, એટલે પૂર્ણાંક સાથે બરાબર, એટલે સાત ગુણ્યા ચાર આવ્યા અને આ ત્રણ છે એને સરવાળો કરી દેવાનો, અને આ જે ચાર છેદમાં છે તે એવા ને એવા જ રાખવાના. એટલે સાત ચોકેલા થયા અઠાવીસ વત્તા ત્રણ, અને છેદમાં ચાર છે અઠાવીસ ને ત્રણ કેટલા થયા એકત્રીસ, એટલે એકત્રીસ ના છેદમાં કેટલા આવ્યા ચાર આવ્યા. ત્યાર પછી પાંચ પૂર્ણાંક છ સપ્તમાંશ આપ્યા છે, તો સાત ને ક્યાં ગુણીશું, અહીંયા ઉપર પાંચ સાથે ગુણીશું, એટલે પાંચ ગુણ્યા સાત, તો આ લખી દીધા પાંચ ગુણ્યા સાત, વત્તા કેટલા આ છ બાકી રહે, છ કરવાના અને છેદમાં તો સાત જે છે એ સાત એવા ને એવા રહેશે બરાબર. પાંચ સત્તા કેટલા થયા પાંત્રીસ થયા, વત્તા છ છેદમાં સાત, પાંત્રીસ વત્તા છ એટલે એકતાલીસ ના છેદમાં સાત આવ્યા બરાબર. બે પૂર્ણાંક પાંચ છ પાંચ ષષ્ઠમાંશ છષ્ઠમાંશ આપ્યા છે, છ ને ક્યાં બે સાથે ગુણીશું, એટલે અહીંયા લખી દીધા બે ગુણ્યા છ વત્તા પાંચ છે ને ઉપર અંશમાંથી, અને છેદમાં છ છે તેવાને વળશે, બે છંકેલા થયા બાર વત્તા પાંચ છેદમાં છ, બાર ને પાંચ સત્તર ના છેદમાં કેટલા આવ્યા છ આવ્યા. પછી અહીંયા આગળ દસ પૂર્ણાંક ત્રણ પંચમાંશ આપ્યા છે, પાંચ ને છ પાંચ દસ સાથે ગુણીશું, દસ ગુણ્યા પાંચ થશે, વત્તા ત્રણ એવાને વા છેદમાં પાંચ તો છે ને આગળ તેવાની વા જ રહેશે બરાબર. દસ પંચા પચાસ વત્તા ત્રણ છેદમાં પાંચ એવાને એવા છે, દસ ને પચાસ ને ત્રણ કેટલા થશે ત્રેપન, અને એના છેદમાં પાંચ થાય બરાબર. હવે જોઈએ કેટલા આપ્યા છે, નવ પૂર્ણાંક ત્રણ સત્તમાંશ આપેલા છે, તો સાત ને નવ સાથે ગુણીશું બરાબર, નવ ગુણ્યા સાત વત્તા ત્રણ અને છેદમાં સાત છે, નવ સત્તા ત્રેસઠ વત્તા ત્રણ ના છેદમાં સાત, ત્રેસઠ ને ત્રણ છાસઠ ના છેદમાં કેટલા આવ્યા સાત આવ્યા. હવે ત્યાં આઠ પૂર્ણાંક ચાર નવમાંશ આપ્યા છે, તો નવ ને આઠ સાથે ગુણીશું, આઠ ન આ ગુણ્યા નવ વત્તા ચાર અંશના છે એવા ને એવા, છેદમાં નવ એવા ને એવા છે છેદ ન, તે લખી દઈશું, આઠ નવા બોતેર વત્તા ચાર ના છેદમાં નવ, બોતેર ને ચાર કેટલા થયા છોતેર ના છેદમાં નવ. તો આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો અહીં જ પૂર્ણ થાય છે, આના પછીના વિડીયોમાં આપણે આગળ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. આભાર.